માણસ વ્યક્તિ તેના સંસ્કારથી શોભે છે, તેના કપડાથી નહીં. આઈડેન્ટિટી ઓફ એની પર્સન બાય કલ્ચર એન્ડ નોટ બાય ધેર ક્લોથ્સ. આજના વેબિનારમાં મિત્રો, તમારી પર્સનાલિટી તમારા ડ્રેસિંગ ઉપર જ છે એવું નથી. હર ડ્રેસિંગ દેટ વિલ ઇન્ક્રીઝ યોર કોન્ફિડન્સ લેવલ ડઝ નોટ મીન યુ આર વેલ કલ્ચર્ડ. આજના વેબિનારમાં હું કૌશિક વ્યાસ, મોટિવેશનલ સ્પીકર, કોર્પોરેટ કન્સલ્ટન્ટ એન્ડ ટ્રેનર, આજે વાતો કરીશ કે ઘણી વખતે ઘણા સારા કપડા પહેરેલા વ્યક્તિ સંસ્કારી જ હોય એવું મૂલ્યાંકન આપણા દીના થાય. આ રિપીટ, ક્લોથ્સ સારા હોય તો સંસ્કાર સારા છે એવું હંમેશા ન કરે. તો આજે એની આપણે ચર્ચા કરીશું કે અત્યારના જમાનાની અંદર દેખાવ સુંદર, કપડા પણ સારા જોઈએ, જેમ કોઈ પણ પ્રોડક્ટના માર્કેટિંગનો આધાર તેના પેકિંગ ઉપર હોય છે. આજે બજારમાં મળતા મોટાભાગના પ્રોડક્ટ આપણે પેકિંગ એટ્રેક્ટિવ બહુ હોય છે એને ખરીદીએ છીએ. હું એવું નથી કહેતો કે તમારા ક્લોથ્સ સારા ન હોવા જોઈએ, જરૂરી છે, પરંતુ એની સાથે તમારા સંસ્કાર પણ એટલા જ જરૂરી છે. સંસ્કાર એના વિશે જ્યારે મારું બાળપણ હતું, નાનો હતો, તે વખતે મારા ફાધર એક સેન્ટેન્સ ગુજરાતીમાં સરસ બોલતા, મને આજે પણ યાદ છે કે જેવા વિચાર કરશો તેવા તમે થવાના, જેવા વિચાર કરશો તેવા તમે થવાના, દિલના વિચાર નક્કી જીવન બની જવાના, દિલના વિચાર નક્કી જીવન બની જવાના. અસંસ્કારી વ્યક્તિ ઘણી વખતે જેવું મનમાં આવે છે એવું બોલે છે, અપશબ્દ પણ બોલે છે, તે વખતે એને ન સાંભળવાનું સાંભળવું પણ પડવું પડે છે, એનો દંડ પણ ભોગવવો પડે છે. અને સાહેબ મને કહેવા દો, અને મારું એક ઓબ્ઝર્વેશન છે કે જ્યારે કોઈ પણ જગ્યાએ મતભેદ ઉભો થાય છે, ઝઘડો થાય છે ને, તમે પણ વાત કરજો, શિક્ષિત વ્યક્તિ અપશબ્દ વધારે બોલે છે, પહેલો બોલે છે, અને સામેનો અભણ સામાન્ય લાગતો વ્યક્તિ ઘણી વખતે ભણેલા વ્યક્તિને કહે છે, સાહેબ ગાળ નહીં બોલતા. આ ઓબ્ઝર્વેશન મને કહેવા દો, મારા અભિપ્રાય પ્રમાણે 100% છે. તો જ્યારે કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરો, તમારા સ્વપ્ન તમારે સાકાર કરવા હોય તો તમારા સંસ્કાર જરૂરી છે. સ્વપ્ન સાકાર કરવા હોય તો તમારા સંસ્કાર જરૂરી છે, ડ્રેસિંગ પણ જરૂરી, પણ એનાથી ઉચ્ચ કક્ષાએ આવે છે સંસ્કાર. અને એના વિશે બહુ સરસ તમને સ્લોગન આપી દઉં,
જેટલા સંસ્કાર સારા એટલા વિચાર સારા. જેટલો વિચાર તમારા સારા એટલો લોકો સાથેનો વ્યવહાર સારો. જેટલો વ્યવહાર સારો એટલો તમારો પ્રચાર થશે. પ્રચાર થશે તો વેપાર આગળ વધશે. અને જેટલો વેપાર મોડો એટલા જ તમારા જિંદગીના સ્વપ્ન સોનેરી સાકાર થશે. સાહેબ, સંસ્કાર, વિચાર, વ્યવહાર, પ્રચાર, વ્યાપાર અને સ્વપ્ન સાકાર, આ તો મહત્વની કડી છે. આ તો એક સોનેરી જાળ છે. મિત્રો, એને જો જિંદગીમાં આપણે રાખીશું ને તો આપણે જે પણ હાંસલ કરવું છે, સફળતાના ઉચ્ચ શિખરો, એ આપણે કરી શકીશું. એના માટે એક સરસ સ્ટોરી કહું. આલ્બર્ટ આઈન્સ્ટાઈન નામ સાંભળેલું છે. એમના જીવન કાળ દરમિયાન એમણે નોકરી પણ કરી અને ઘણી યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકેની સેવા પણ આપી. તમે જાણો છો, ઓળખો છો, જોયેલા છે એમને ફોટોગ્રાફ્સની અંદર. એ ડ્રેસિંગ વ્યવસ્થિત નહીં રાખતા. હવે પ્રોફેસરશિપ, પ્રાધ્યાપક, માન ભર્યો હોદ્દો, પરંતુ શૂટ કરચલી વાળો પહેરતા, માથાના વાળ કપાળ સુધી આવતા. સહજ ભાવે એમના પત્નીએ એમને કહ્યું કે તમારી પ્રતિષ્ઠા વાળી અને માન વાળી પોઝિશન છે, તમારે નવો સૂટ સીવડાવવો જોઈએ. એમને બહુ સરસ વાક્ય કહ્યું પત્નીને કે કોથળીમાં રહેલી વસ્તુ કરતા જો કોથળી વધારે મોંઘી હોય તો શું કામની. મિત્રો, તમે આ વાક્યથી સમજી શકો છો કે નોલેજ જે પાવર, તમારા સંસ્કાર એ જ તમારું મૂલ્યાંકન કરે છે. એમને આનાથી સાબિત કર્યું. ઓફકોર્સ, ડ્રેસિંગની સાથે સંસ્કાર હોવા જોઈએ. બીજો, તમારો જે પણ દ્રષ્ટિકોણ છે એ હકારાત્મક હોવો જોઈએ. ફોન ઉપર કોઈની પણ સાથે વાત કરતા હકારાત્મક દ્રષ્ટિકોણથી અને એનર્જીથી જો શરૂઆત કરશો ને, સામેનાને વાત કરવાની મજા આવશે. અને એના માટે એવું કહેવામાં આવે છે કે તમારી જે પણ પર્સનાલિટી છે એનો આધાર પર્સનાલિટી ઓફ એની પર્સન ડિપેન્ડ ઓન ક્લેરિટી ઓફ ધેર થોટ્સ. ક્લેરિટી ઓફ ધેર થોટ્સ ઇટ ઓલ્સો ડિપેન્ડ ઓન ધ બિહેવિયર ઓફ ધ પીપલ. જે મેં હમણાં જ કહ્યું તમને, લોકોની સાથે વર્તણૂક કયા પ્રકારની કરો છો તે છે. અને એની સાથે તમારી એટિકેટ એ પણ એટલી જ મહત્વની છે. અને હમણાં કહ્યું તે ડ્રેસિંગ, ચાર વસ્તુ થઈ પર્સનાલિટીને નક્કી કરનાર પરિબળો, ક્લેરિટી ઓફ ધ થોટ્સ, તમારું બિહેવિયર, એટિકેટ. ઓફિસમાં તમારું ટેબલ, એની સ્વચ્છતા કેટલી છે, એની ગોઠવણી શું છે, ને એટિકેટ બતાવે છે. કોઈ પણ જગ્યાએ ગયા હોય, તમારા શૂજ કાઢીને તમે રેકમાં કહીને ગોઠવો છો ને સાહેબ, એ તમારી એટિકેટ, તમારા સંસ્કાર બતાવે છે. તો મિત્રો, આજના વેબિનારમાં મેં તમને ચાર વસ્તુઓ જીવનમાં ઉતારવા જેવી આપી,
અને અંતમાં મારે એટલું જ કહેવું છે કે તમારું મૂલ્યાંકન સંસ્કારોથી થાય છે, નહીં કે તમારા ક્લોથ્સ માટે। જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો એને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। થેન્ક યુ વેરી મચ।